રાજ્યના 1 લાખ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને જીવન ઉપયોગી ચીજ વસ્તુઓની કીટ અપાશે. જી હા, રાજભવન દ્વારા ચાલી રહેલા કોરોના સેવા યજ્ઞ અંતર્ગત અપાશે કીટ. કોરોના સેવા યજ્ઞનો પ્રારંભ રાજ્યપાલની હાજરીમાં મુખ્યમંત્રી કરાવશે, ત્યારે મુખ્યમંત્રી 10,000 કીટના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે. નિર્મલ, કોરોના વોરિયર્સ માટે આ એક ખાસ, જે કહી શકાય કે એક સુવિધા, કયા પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે? ફ્રન્ટલાઈન વોરિયર્સ દ્વારા અનેક ગણી મહેનત અત્યાર સુધી કરવામાં આવી છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ દરમિયાન જે કામગીરી છે અને તેને તે બિરદાવા લાયક છે. આવા સંજોગોમાં અત્યારે પણ હજી ક્યાંક કચાશ એવી પ્રકારની રહી જાય છે કે ફ્રન્ટલાઈન વોરિયર્સનું વેક્સિનેશન થાય છે, પરંતુ તેના જે પરિવારજનો છે તેના માટેની કોઈ અલાયદી વ્યવસ્થા નથી કરવામાં આવી. તે પ્રકારની પણ અનેક સૂચનો અને ફરિયાદો સરકારને મળી છે, પરંતુ એ ફરિયાદો અને સૂચનને બાદ કરતા જોઈએ તો ફ્રન્ટલાઈન વોરિયર્સ ના જે પરિવારજનો છે તેમના માટેની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તેના માટે સેવા યજ્ઞ રાજભવન દ્વારા કરવામાં આવ્યો છે. અત્યારે અહીં રાજભવન ખાતે છું અને થોડીક જ ક્ષણોમાં સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે. રાજ્યપાલની હાજરીમાં આ સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે અને મુખ્યમંત્રી રૂપાણી લીલી ઝંડી આપી અને આ જે સેવા યજ્ઞ માટે જે કીટ બનાવવામાં આવી છે તે કીટ ભરેલે જે વાહનો છે તેનું પ્રસ્થાન કરાવશે. અંદાજ મુજબ જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ 10,000 જેટલી કીટ છે આ અલગ અલગ વ્હીકલમાં, અલગ અલગ ટ્રક્સમાં, કે જેને કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સ છે તેને આપવામાં આવશે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ થોડીક જ ક્ષણોમાં અહીં આવશે અને અહીંયાથી આ જે વ્હીકલ્સ છે તેનું પ્રસ્થાન કરાવશે. અત્યારે જોઈએ તો કોરોના સેવા યજ્ઞના નામે જે સેવા ચાલી રહી છે અને તે સેવાનો પ્રારંભ થવાની ગણતરીઓ ગણાઈ રહી છે, તેવા સંજોગોમાં જે પરિસ્થિતિ છે અને તેને આધીન આ તમામ ચીજ વસ્તુઓ છે, તમામ જે કીટો છે તે ફ્રન્ટલાઈન વોરિયર્સને આપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ જોઈએ તો એક બીજી પણ માંગ એવી ઉઠી છે મુખ્યમંત્રી સમક્ષ કે કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સ જેઓ સેવા કરે છે તેમના માટે તો વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તેના જે પરિવારજનો છે તેમના પરિવારજનોને કોઈ અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવે, કોઈ સગવડ ઊભી કરવામાં આવે જેથી ફ્રન્ટલાઈન વોરિયર્સ છે, કોરોના વોરિયર્સ છે તેના પરિવારજનોને પણ અલગથી વેક્સિનેશન માટેની સુવિધા ઊભી થાય તે અંગેની પણ સૂચન સરકારને મળી છે. એટલે આવા સંજોગોમાં સરકાર આગામી સમયમાં આ અંગે પણ નિર્ણય કરી શકે તેવી સંભાવના છે, પરંતુ હાલ આ સેવા યજ્ઞનો પ્રારંભ થોડી ક્ષણોમાં મુખ્યમંત્રી કરાવશે. બિલકુલ, તો કોરોના સેવા યજ્ઞનો પ્રારંભ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ છે તેમને જીવન ઉપયોગી જે ચીજ વસ્તુઓ છે તેનું વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી 10,000 કીટના જે વાહન ભરેલા છે તેનું પ્રસ્થાન કરાવશે. કોરોના સેવા યજ્ઞ અંતર્ગત આ તમામ કોરોના વોરિયર્સને કીટનું વિતરણ કરાશે.